તો અમદાવાદ અખંડાનંદ હોસ્પિટલમાં નીતિન પટેલ અત્યારે કરી રહ્યા છે આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત. જે પ્રમાણે મહત્વના સમાચાર મળી રહ્યા છે, અમદાવાદમાં ટીવાયસીએમ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાતે છે. અખંડાનંદ હોસ્પિટલની મુલાકાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અત્યારે આવ્યા છે. નીતિન પટેલે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે જે પ્રમાણે અત્યારે સતત બનાવો બની રહ્યા છે. નીતિન પટેલ મણીબેન હોસ્પિટલની પણ ટૂંક સમયમાં જ મુલાકાત લેશે ત્યારે નીતિન પટેલે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું અને ખાસ મહત્વના મુદ્દાઓ પર પણ ધ્યાન આપ્યું હતું. અમદાવાદના અખંડાનંદ હોસ્પિટલમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. અખંડાનંદ હોસ્પિટલની મુલાકાતે અત્યારે આવ્યા છે નીતિન પટેલ ત્યારે જે પ્રમાણે મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. નીતિન પટેલ દ્વારા હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મણીબેન હોસ્પિટલની પણ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવશે. અમદાવાદના ડેપ્યુટી સીએમ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાતે છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે પ્રમાણે અખંડાનંદ હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે નીતિન પટેલ. નીતિન પટેલ દ્વારા હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ખાસ નોંધનીય બાબત છે જે પ્રમાણે અવરનવર લોકોના બીમાર પડવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક આરોગ્ય લોકોનું એટલું બધું ઇફેક્ટ થતું હોય છે કે જેને લઈને અનેક પ્રશ્નો ઉઠતા હોય છે અને લોકોની સ્વાસ્થ્યની કામગીરીને ધ્યાનમાં લેવા માટે થઈને ડેપ્યુટી સીએમ અત્યારે અખંડાનંદ હોસ્પિટલની મુલાકાતે છે. આ અંગે વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે આપણી સાથે. જે રીમા જણાવશો, જે પ્રમાણે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અત્યારે અખંડાનંદની મુલાકાતે છે, શું છે વધુ વિગત? ખાસ તો જો અખંડાનંદ કોલેજની જો વાત કરીએ તો અખંડાનંદની મુલાકાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ છે તે આવી પહોંચ્યા છે. ખાસ તો અખંડાનંદ કોલેજનું જે બિલ્ડિંગ જે છે તે 55 વર્ષ કરતા પણ વધારે જૂનું છે, એટલે આ બિલ્ડિંગના નવીનીકરણને લઈને તેઓ ખાસ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે. અખંડાનંદ આયુર્વેદિક કોલેજ જે છે તેમાં હાલ 94 બેઠકો છે અને આ અખંડાનંદ કોલેજનું જે બિલ્ડિંગ જે છે તે હેરિટેજ બિલ્ડિંગ માનવામાં આવે છે. એટલે આ હોસ્પિટલને ક્યાંક બીજે ક્યાંક શિફ્ટ કરવી કે પછી આ જ બિલ્ડિંગનું નવીનીકરણ કરવું તેને લઈને ખાસ તેઓ અહીંયા આવ્યા છે. 55 વર્ષ જૂના બિલ્ડિંગના નવીનીકરણ માટે નો જે નિર્ણય જે છે તે તેમના દ્વારા આજે લેવામાં આવશે. જી જી રીમા, ખાસ કરીને જે પ્રમાણે ડેપ્યુટી સીએમ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે અખંડાનંદ હોસ્પિટલ અને કોલેજનું, તો જે નિર્ણયો લેવામાં આવશે તેમાં શું પરિણામ આગળ આવી શકે છે? જી, ખાસ તો આ બિલ્ડિંગ જે છે, જેમ મેં જણાવ્યું કે બિલ્ડિંગ જે છે તે હેરિટેજ બિલ્ડિંગનો તેનો સમાવેશ થાય છે. બિલ્ડિંગના 100 મીટર જેટલો વિસ્તાર જે છે તે હેરિટેજમાં સમાવેલો છે. ખાસ તો ગાંધીનગરના કોલવડા નજીક એક બિલ્ડિંગ છે ત્યાં કદાચ આ કોલેજને ખસેડવામાં આવી શકે છે. સાથે જ આ બિલ્ડિંગને કેવી રીતે રિનોવેટ કરવું કે પછી શું કરવું તેનું તેઓ અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છે. સત્તાવાર જાહેરાત જે છે તે નીતિન પટેલ દ્વારા થોડીક જ ક્ષણોમાં જાહેરાત કરવામાં આવી શકે છે. ખાસ તો અમદાવાદની બીજી પણ આયુર્વેદિક હોસ્પિટલ છે તેની પણ તેઓ મુલાકાત લેવાના છે. રૂક્ષ્મણીબેન મણીબેન હોસ્પિટલ તેની મુલાકાત લેશે અને જે બિલ્ડિંગ તેમજ તેના રિનોવેશનની વાત છે તેને શિફ્ટ કરવાની વાત છે અખંડાનંદ કોલેજની, તો તેને લઈને પણ તેઓ આજે નિર્ણય કરવાના છે. જી રીમા, જો ખાસ કરીને વાત કરવામાં આવે અત્યારના જો સમયને ધ્યાનમાં લેવામાં આવે, ક્યાંક ને ક્યાંક આયુર્વેદિક પર લોકોનો વિશ્વાસ ઉઠતો હોય તેવું સામે આવી રહ્યું છે, ત્યારે આ સમય દરમિયાન જ્યારે નીતિન પટેલ અખંડાનંદની મુલાકાતે છે તેમના દ્વારા કયા મુદ્દાઓ પર ખાસ નિરીક્ષણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે? જી, ખાસ તો હાલની જો વાત કરીએ તો આ અખંડાનંદ કોલેજમાં 94 એટલે કે 94 જેટલી સીટ જે છે તે છે. અને બીજી એક બાબત છે કે એક થોડાક વર્ષો પહેલા એવું ચલણ હતું કે લોકોને આયુર્વેદ પર વિશ્વાસ ન હતો, પરંતુ હવે ફરીથી આજનો યુગ જે છે તે આયુર્વેદ અને હોમિયોપેથી તરફ વળ્યો છે. ત્યારે આ બિલ્ડિંગ જે છે તે થોડાક સમય અગાઉ એવું હતું કે અહીંયા કોઈ આવતું ન હતું, પરંતુ હવેની પરિસ્થિતિ અલગ છે, લોકો ફરીથી યોગ અને આયુર્વેદ તરફ વળ્યા છે. સાથે જ ત્યારે આ બિલ્ડિંગનું પણ જે વર્ષો જૂની બિલ્ડિંગ છે અનેક વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ બિલ્ડિંગનું રિનોવેશન કરાવવું ખૂબ જ જરૂરી હોય છે. અહીંયા સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે બિલ્ડિંગ ખૂબ જ નાનું છે અને વર્ષો જૂનું બિલ્ડિંગ છે, એમાં પણ કેટલો ભાગ હેરિટેજ છે, તેનું નવીનીકરણ પણ નથી થઈ શકતું. એટલે સમગ્ર જે બિલ્ડિંગ જે છે તેને રિનોવેટ કરવું ખૂબ જ જરૂરી છે.
અને જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે કેટલોક ભાગ જર્જરિત પણ છે, તેમના પણ સૌથી પહેલી સેફ્ટીની વાત હોય તો તેને લઈને પણ ચોક્કસ નિર્ણય જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. જી જીરીમાં આભાર સમગ્ર માહિતી બદલ. તો ખાસ કરીને ડેપ્યુટી સીએમ અત્યારે અખંડાનંદ હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે ત્યારે કેટલા વર્ષો જૂની છે આ હોસ્પિટલ, તેનું નવીનીકરણ કરવું કે તેને કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર કરવું તેને લઈને અત્યારે વાટાઘાટો ચાલી રહી છે.